रशिया अने युक्रेन वच्चे युद्धनी परिस्थिति में अनेक भारतीय पोताना वतन परत फरी रह्या छे। अत्यार सुधी में गुजरात 107 जेटला विद्यार्थियों ने परत लाववामां आव्या छे। त्यारे युक्रेन टर्निपोल शहर में एमबीबीएस अभ्यास माटे गयेल हर्ष झांझमेरा पण हाल परत सूरत में आव्यो छे। तेणे जणाव्यु के बंने देशों युद्ध वच्चे भारतीय विद्यार्थियों परत आवा घणो संघर्ष करवो पड्यो छे અને તેઓ કઈ રીતે યુક્રેનથી રોમાનિયા અને ત્યાંથી ઇન્ડિયા પહોંચ્યા તે તમામ બાબતે હર્ષે વાત કરી અને સાથે જ પરત લાવવા માટે મોદી સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો તેમજ હજી ત્યાં ફસાયેલા અન્ય વિદ્યાર્થીઓ પણ જલ્દી પરત ફરે તેવી પણ આશા વ્યક્ત કરી હતી। મારું નામ હર્ષ જાનમેરા છે। હું યુક્રેનમાં ચેનિવચી સિટીમાં એમબીબીએસમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરું છું। ત્યાં અત્યારે યુદ્ધનો ભયાનક માહોલ છે। તેવા માહોલમાં ઇન્ડિયન ગવર્મેન્ટે સારા એવા ઇન્ડિયન ગવર્મેન્ટના પ્રયત્નથી અમને બધાને વિદ્યાર્થીઓને સેફ રીતે ઇન્ડિયા પહોંચાડી દીધા છે અને હજી ત્યાં ઘણા વિદ્યાર્થીઓ છે। હું એવી આશા રાખું છું કે તે બધા વિદ્યાર્થીઓ પણ સેફલી લોકો ઇન્ડિયા પહોંચી જાય અને અમને બધાને સેફ પહોંચાડવા માટે હું શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આપણી ભાજપ સરકાર તે લોકોએ સારો એવો પ્રયત્ન કરીને અમને બધાને ઇન્ડિયા પરત લાવે છે તેની માટે હું નરેન્દ્ર મોદીને ધન્યવાદ છે કે હવે એવી આશા છે કે બાકીના વિદ્યાર્થીઓ પણ શાંતિથી ઇન્ડિયા પહોંચી જાય। હું છેલ્લા 7 દિવસથી આવી કપરી પરિસ્થિતિમાંથી હું સુરત પાછો આવ્યો છું। ઇન્ડિયન એમ્બેસીનો પણ ખાસો એવો પ્રયત્ન રહ્યો છે। અમે તેનો પણ સંપર્ક કર્યો હતો। જ્યારે હું 24 ફેબે કીવમાં હતો ત્યારે અમે એમ્બેસીનો સંપર્ક કર્યો હતો પણ તેની તરફથી કશો એવો કંઈ આન્સર મળ્યો નહોતો। પછી અમે યુનિવર્સિટીવાળાનો સંપર્ક કર્યો। યુનિવર્સિટીવાળાએ અમારે એને એ લોકોના યુનિવર્સિટીવાળાએ બસની વ્યવસ્થા કરીને અમને ફરી શાંતિથી સેફલી હોસ્ટેલ પહોંચાડ્યા। પછી અમે હોસ્ટેલ પર એક દિવસ રહ્યા તો પછી ઇન્ડિયન ગવર્મેન્ટના ન્યૂઝ પ્રમાણે અમારે અમારે રોમાનિયા જવાનું હતું કે બીજા દેશમાંથી અમને એ લોકો રોમાનિયા પોલેન્ડ હંગેરી આ બધા કન્ટ્રીમાંથી અમને ઇન્ડિયા લાવવા માટેની એ લોકોએ વ્યવસ્થા કરી હતી। તેની માટે અમે અમારી આખી યુનિવર્સિટી રોમાનિયા બોર્ડર પર ગઈ અને ત્યાં અમે રોમાનિયા બોર્ડર ક્રોસ કરી અને ત્યાં અમને વિઝા મળ્યા અને ત્યાં રોમાનિયા બોર્ડર પર અમે એ લોકોએ કેમ્પમાં અમને રોકાવા આપ્યા। ત્યાં કેમ્પમાં બધી સુવિધા સારી હતી, સુવાની ખાવાની તે ઇન્ડિયન ગવર્મેન્ટનું બધું સુવિધા બધી મસ્ત હતી અને ઇન્ડિયન ગવર્મેન્ટને હું ધન્યવાદ કરું છું કે એ લોકો આવી સુવિધા પૂરી પાડી છે।